જવાબદાર વ્યક્તિની પરિસ્થિતિ એક ખીલ્લી જેવી હોય છે. ભાર પણ ઉંચકવાનો અને હથોડાના ઘા પણ સહન કરવાના, પણ એટલે જ મનને સ્વસ્થ રાખીને જવાબદાર વ્યક્તિ બનતા જઈએ. અને આવી જવાબદારી પૂર્વક અમે દર સપ્તાહે આપના સુધી જવાબદાર વ્યક્તિઓની વાતો લઈને આવતા હોઈએ છીએ. નમસ્કાર, ગુડ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું અર્પિતા અને આ છે મારા સહયોગી હિતાંશ. જી નમસ્કાર. આજના આ કાર્યક્રમની અંદર આપણે વાત કરીશું આત્મનિર્ભરતા, આળદુ હળદરની ખેતીની અને સાથે જ પ્રકૃતિ વનના સાથે બીજી કેટલીક પ્રેરણાદાયી વાતો. તો ચાલો શરૂ કરીએ આપણો આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આ મચ્છર એક તરફ સરહદ પર ભારતીય સેના ચીનને જવાબ આપવા સજ્જ છે, તો આર્થિક ધોરણે પણ ભારતીય કંપનીઓ ચીનને જવાબ આપવા સજ્જ બની રહી છે. આ મચ્છર મારવાના રેકેટ લગભગ બધાના ઘરમાં હશે જ. અત્યાર સુધી એ ચાઇનાથી આવતા હતા, પણ હવે મોરબીના ઉદ્યોગોમાં તે બનશે અને આખા દેશમાં પૂરા પડાશે. દેશ જ નહીં, બલકે વિશ્વમાં જાણીતો મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ હવે મચ્છર મારવાના રેકેટનું પણ મોરબીમાં જ ઉત્પાદન કરીને ચીનને ટક્કર આપશે. અત્યાર સુધી આ રેકેટ માત્ર ચીનમાં જ બનતા હતા અને અહીંની કંપનીઓએ તેના ઉપર જ નિર્ભર રહેવું પડતું, પરંતુ હવે આત્મનિર્ભર બનીને મોરબીની કંપનીઓ રેકેટ બનાવશે, જેમાં મોરબીના યુવા ઉદ્યોગ સાહસિકોની પણ મહત્વની ભૂમિકા રહી છે. ઇન્ડિયા કે અંદર 2.5 કરોડ કે આસપાસ હર સાલ ચાઇના સે યે રોકેટ હૈ વો ઇમ્પોર્ટ હોતા હૈ, જિસકા બિઝનેસ અંદાજ સે 300 કરોડ રૂપીઝ કે આસપાસ કા વો બિઝનેસ હૈ. તો હમ લોગો ને જબ રેકેટ કે બારે મેં ચર્ચા કિયા યા હમ લોગો ને મીટિંગ કિયા, કમ સે કમ 4-5 મીટિંગ હમ લોગો ને ઇન્ડસ્ટ્રીઝ વાલે ને કિયા, તો વહાં પે હમ લોગો કે યે ફીલ હુઆ કે યે જો મોસ્કિટો કિલો રેકેટ હૈ વો રેકેટ મેં 100% કમ્પોનેન્ટ ઓર પાર્ટ્સ હૈ વો મેડ ઇન ઇન્ડિયા યા મોડ ઇન મોરબી બન સકતે હૈ. તો હમ લોગો ને યે પ્રોડક્ટ આઇડેન્ટિફાઈ કિયા ઓર યે પ્રોડક્ટ કે પીછે હમ લોગો ને ડેવલપમેન્ટ યે વો સબ કુછ કરના ચાલુ કર દિયા, જિસમે 70 ઇન્ડસ્ટ્રીઝ વાલે લોગ બોલ રહે કે ભાઈ હમ લોગ યે મોસ્કિટો કિલર કા ડેવલપમેન્ટ ચાલુ કર દિયા હૈ. વિદિન ધ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, વિદિન ધ 6 મંથ્સ, વિલ બી લોન્ચિંગ ન્યૂ પ્રોડક્ટ્સ ઓફ ધી મોસ્કિટો કિલર રેકેટ, એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ આઈ હેવ અચીવ્ડ ઓફ ગિવિંગ એન એમ્પ્લોયમેન્ટ ટુ ધી વિમેન્સ. Mostly 90% of our employees are girls, that we are giving them employment. મોરબી આવનારા 4-5 મહિનામાં ભારતીય બજારમાં આ ઉત્પાદનને લોન્ચ કરી દેશે. એક વર્ષની અંદર દરરોજ 50 લાખ રેકેટ પ્રતિ દિવસ બનાવવાની યોજના છે. ભારતની જરૂરિયાતને પૂરા કરવાની સાથે સાથે મોરબી, શ્રીલંકા અને મધ્ય પૂર્વના દેશોમાં તેની નિકાસ પણ કરવામાં આવશે. આગે મેં આપકો બતાઉં તો આત્મનિર્ભર કે બારે મેં જો અપના જો અભિયાન હૈ વો બહુ અચ્છા અભિયાન માનનીય પ્રાઇમ મિનિસ્ટર સાહેબ ને નિકાલા હૈ, ઓર વો અભિયાન કે તહેત હમ લોગો ને એક ડિસિઝન લિયા હૈ કે વિધિન એ 1 યર હમ 100% ચાઇના સે જો ભી રેકેટ ઇમ્પોર્ટ હોતા હૈ વો હમ બંધ કરવા દેંગે. ઇતના કેપેસિટી, ઇતના મોરલ, ઇતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વો સબ આજ મોરબી કે પાસ હૈ. ઓર ઇસકે અલાવા હમ એક બાત યે ભી બોલતે હૈ, આજ મોરબી કે અંદર કમ સે કમ 40 કન્ટ્રી, મિડલ ઇસ્ટ હૈ, આફ્રિકા હૈ, ઇસ્ટ યુરોપિયન કન્ટ્રી હૈ, બાંગ્લાદેશ હૈ, શ્રીલંકા હૈ, વિયેતનામ હૈ, વો હર જગહ પે અપના ક્લોક હૈ વો એક્સપોર્ટ હોતા હૈ. તો હમ લોગ યે ભી માનતે હૈ કે કમ સે કમ 100 કરોડ રૂપીઝ કે આસપાસ કા રેકેટ હમ લોગ એક્સપોર્ટ માર્કેટ મેં ભી બિઝનેસ કરેંગે, ઓર 300 કરોડ કે આસપાસ કા જો ઇન્ડિયા કા બિઝનેસ હૈ વો ભી હમ આત્મનિર્ભર કા યે કેમ્પેન હૈ ઉસકે અંદર જિસ હિસાબ સે હમ લોગો ને સબને સ્ટાર્ટ કિયા હૈ, વિધિન 3-4 મંથ કમ સે કમ 5-6 ઇન્ડસ્ટ્રીઝ વાલા પ્રોડક્શન ભી સ્ટાર્ટ કર દેગા, ઓર વિધિન 1 યર 70-80 લોગ જો ઇન્ડસ્ટ્રિયલિસ્ટ હૈ વો યે બિઝનેસ કે અંદર ઇન્વોલ્વ હો જાયેંગે. આ ઉદ્યોગ થકી મહિલાઓને વિશેષ કરીને રોજગારી મળી છે. એક અનુમાન અનુસાર અંદાજે 12,000 શ્રમિકોને પ્રત્યક્ષ રીતે રોજગાર મળશે. ચીનના ભાવે જ આ રેકેટ ભારતના બજારમાં ઉપલબ્ધ થશે, સાથે જ ચીન કરતા તેની ક્વોલિટી અત્યંત શ્રેષ્ઠ રાખવામાં આવશે. મને કામ કરવાથી બહુ જ ખુશી મળે છે અને મારું જે ઇન્કમિંગ થાય છે તેનાથી મારા પરિવારને પૂરતા પ્રમાણમાં સહાયતા મળી રહે છે. યહાં પે કામ કરે ઉસકી વજહ સે અમારી ફેમિલી કો ભી હેલ્પ મિલતી હૈ, હમ યહાં પે કોન્ફિડન્સ સે કામ કર રહે હૈ. અને પીસીબીથી માંડીને પ્લાસ્ટિક પાર્ટ, મોલ્ડિંગ પાર્ટ્સ, પછી જે કાંઈ લોકલ બીજી બેટરી બધું જ અહીંયા મેન્યુફેક્ચરિંગ કરી અને
કે તેની અને અમે આ કામ અહીંયા રેકેટનું માસ પ્રોડક્શન કરી અને તેના વિરુદ્ધ જે કંઈ ચાઇના વિરુદ્ધ ફાઇટ છે તેને અમે આગળ વધારવા માગીએ છીએ. અને જે કંઈ અહીંયા પ્રોડક્ટ છે તેમાં જે પણ રો મટીરિયલ બનાવે છે અને બધું જ રો મટીરિયલ અહીંયા ઇન હાઉસ અમારે ત્યાં બનાવવામાં આવે છે. આત્મનિર્ભર ભારત અભિયાન અને મહિલા સશક્તિકરણના વિચારને બળ આપતા આ કામ માટે હવે લોકલ ટુ વોકલ કરવાની જવાબદારી આપણી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્ર જાડેજાનો રિપોર્ટ. લોકડાઉનમાં ઇમ્યુનિટી વધારવા માટે આપણે સૌએ કશાકનો સૌથી વધુ ઉપયોગ કર્યો હોય તો તે બની શકે આદુ અને હળદર હોય, અને સ્વાભાવિક છે એટલે જ તેની ડિમાન્ડ પણ વધી છે. આવો એવા શિક્ષકને મળીએ કે જેણે આ મહામારીના સમયને પણ અવસરમાં બદલીને આદુ અને હળદરની ખેતી કરીને મબલખ ઉત્પાદનની સાથે સાથે મબલખ આવક પણ મેળવી છે. આ ખેતી કરતા ભાઈ કોઈ સામાન્ય નહીં પણ કમ્પ્યુટર એન્જિનિયર છે અને ખેતી પણ ટેકનિક સાથે ઓર્ગેનિક આદુ અને હળદરની કરે છે. આણંદ જિલ્લાના બોરિયાવી ગામના દેવેશભાઈ પટેલ પોતાની બુદ્ધિનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કરી ઓર્ગેનિક હળદરની ખેતીમાંથી સારી આવક મેળવી રહ્યા છે. આવો તેમની ખેતી પદ્ધતિ વિશે જાણીએ. અમે વર્ષોથી આ ખેતી કરી રહ્યા છે અને અમે જોયું કે ભારતભરમાં જેટલું પણ આદુ અને હળદર થઈ રહ્યું છે એના કરતા આ જે બંને જાત છે આદુ અને હળદર એટલી વિશેષ જાત નીકળેલી છે કે અમને બહુ મોડી ખબર પડી કે આ જાત બીજી બધી વેરાયટી કરતા જુદી પડે છે. અને આ વેરાયટી હું તમને કહું કે રેસા વગરનું જે આદુ છે એ ભારતમાં બીજી ઘણી બધી વેરાયટીઓ સાથે કમ્પેર કર્યું તો આની ફ્લેવર, અરોમા, ટેસ્ટ, સુગંધ, તીખાસને લઈને એટલી જબરજસ્ત ક્વોલિટી છે કે બીજા આદુ જોડે કમ્પેરિઝન નથી આવતું. સૂંઠ એની જે બને છે રેસા વગરની બને છે દુનિયાભરમાં ફેમસ છે અને એને અમને સારા ભાવ મળે છે. આદુમાં પણ હળદરમાં પણ અમને એટલો જ ફાયદો છે. એના કર્ક્યુમિન સારું છે, ફ્લેવર અરોમા સુગંધ સારી છે, એનું વજન સારું ઉતરે છે, કલર એનો ઓરેન્જ શેડમાં આવે છે અને એના લીધે ખેડૂતો જ્યારે આ પકવીને માર્કેટ કરે છે તો ગ્રાહકને એની સુગંધ, સોડમ અને એના ન્યુટ્રિશનનો પૂરેપૂરો એનો ફાયદો મળ્યો છે. આ વેરાયટીની અંદર એવું હોય છે કે જે કંઈ પણ તમારી વેરાયટી છે, જે કંઈ કોમોડિટી છે એને સંલગ્ન લાગતા વરગતા રિસર્ચ સેન્ટર હોય છે ત્યાં આપવામાં આવતું હોય છે અને એના ડસ્ટ કેરેક્ટરિસ્ટિક એના મેન્ટેન કરવામાં આવતા હોય છે. એટલે 3-4 વર્ષ સુધી વૈજ્ઞાનિકો એની ઉપર કામ કરતા હોય છે. સાથે સાથે મેં પણ મારા ખેતરમાં એના વાવેતર કરીને ડસ્ટ કેરેક્ટરિસ્ટિકનું આયોજન કરેલું હતું અને એનું મૂલ્યાંકન કરેલું હોય છે અને એનું ઓબ્ઝર્વેશન કરવાનું હોય છે. દાખલા તરીકે જો તમે એને વાવેતર કરો છો ત્યારે એના છોડની હાઈટ છે, એના પાનની પહોળાઈ છે, લંબાઈ છે, એના ઉત્પાદનના દિવસો છે, એના રોગ, ન્યુટ્રિશન ડેફિશિયન્સીના એના સિમ્ટમ્સ છે, એના ક્વોલિટી, ફ્લેવર, અરોમા આવે છે, એની હાઈટ, પહોળાઈ આ બધું જોવામાં આવતું હોય છે અને સતત ને સતત બીજી વેરાયટી જોડે કમ્પેરિઝન કરવામાં આવતું હોય. દેવેશભાઈ હળદરનું ઉત્પાદન તો કરે જ છે, સાથે તેમાંથી હળદર પાવડર, હળદરમાંથી સૂંઠ, હળદરનું અથાણું, હળદરનું જ્યુસ અને કોરોનાની મહામારી વચ્ચે હળદરની કેપ્સ્યુલ બનાવે છે. આ પ્રોડક્ટ બનાવવા તેમણે જાતે જ નવા મશીન પણ વિકસાવ્યા. આ પ્રોસેસ પછી તૈયાર થયેલ પ્રોડક્ટ ઓનલાઈન ઓર્ડરો લઈને દેશ વિદેશ સુધી પહોંચાડે છે અને આ બધી પ્રોડક્ટ બનાવવાના લીધે તેમણે રોજગારીનું પણ સર્જન કર્યું છે. આ યે કોરોના કી મહામારી હૈ ઉસમે હમને કિસી કો ભી બેરોજગાર નહીં બેઠને દિયા. હમને તો ઉન લોગો કો યહાં બુલા કર 5-6 મહિલા આતી હૈ ઓર ઉસકે હમ 200 રૂપિયે રોજ દેતે હૈ ઓર હમ એસા પ્રોસેસિંગ કા કામ હમને ચાલુ કિયા થા. वो हल्दी करते हैं, अदरक का सूंठ बनाते हैं, वो सूंठ है, चाय मसाला, गरम मसाला है और सभी स्पाइसेस है, वेफर सभी कुछ करवाते हैं. દેવેશ ભાઈની ઉત્તમ ખેતીની વાતો સાંભળી તેમના ફાર્મ પર દેશ વિદેશના કૃષિ વૈજ્ઞાનિક મુલાકાતે આવે છે. સાથે આ યુવાન પોતાના અનુભવનો નિચોડ આણંદની કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પીરસતા રહે છે. આ વિસ્તારમાં થતી ઊંચી ગુણવત્તાના આદુ અને હળદર બોરિયાવી હળદર અને બોરિયાવી આદુના નામથી વેચાણ કરી શકે તે માટે તેને પેટન્ટ કરાવવાની પ્રોસેસ પણ કરી છે. કે આદુ અને હળદર એ સ્પાઇસીસ અને કોન્ડિમેન્ટ પ્રકારનો પાક થયો એટલે એનું હેડક્વાર્ટર ICAR ભારત સરકારનું છે. એ અત્યારે કેરાલામાં કાલિકટમાં છે. સ્પાઇસીસ એન્ડ કોન્ડિમેન્ટ રિસર્ચ સ્ટેશન ઓફ ICAR એટલે એના ડાયરેક્ટર સાથે અત્યારે અમે પત્રવ્યવહાર કરી રહ્યા છીએ. એમને જરૂરી ડેટા મોકલ્યા છે અને અમને આશા છે કે આગામી 6 મહિનામાં આ ખેડૂતોને આ બે વસ્તુ, બોરિયાવી આદુ અને બોરિયાવી હળદર ઉપરનો એમનો રાઇટ
ખેડૂત અધિકાર મળી જશે। દેવેશભાઈની ખેતીના પ્રયોગના લીધે તેમણે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તરફથી તેમજ ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળ્યા છે। દેવેશભાઈનું આ કામ બોલે છે કે વ્યક્તિની ઈચ્છા શક્તિ, શિક્ષણ અને પ્રયોગશીલ વૃત્તિ જમીનમાંથી પણ રૂપિયા પેદા કરી શકવાની તાકાત ધરાવે છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે અલી સૈયદ અને લાલજી પાંચુરિયાનો રિપોર્ટ। ખબર છે હિતાંશ, થોડા સમય પહેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતના મહાનગરોએ તો બાજી મારી જ છે, પણ ગુજરાતની નગરપાલિકા પણ પાછી નથી પડી। જી હા, આવી જ એક નગરપાલિકા એટલે વ્યારા નગરપાલિકા, તેમણે કચરામાંથી પણ આવક ઊભી કરી છે અને બીજા કયા નવા પ્રયોગો કર્યા છે આવો જાણીએ। જો સમસ્યાને મિશન બનાવી કામગીરી કરવામાં આવે તો ખૂબ ઓછા સમયમાં તેનું મોટું પરિણામ જોવા મળે છે, અને આવું જ બન્યું છે તાપી જિલ્લાના વ્યારાનગરમાં। જી હા, તમને જાણીને નવાઈ લાગશે કે 2019માં વ્યારાનગરપાલિકા વેસ્ટ ઝોનમાં 244માં ક્રમે હતી અને એક જ વર્ષમાં તે 64માં ક્રમે આવી પહોંચી। આ પરિવર્તન પાછળનું કારણ જાણવા સૌ કોઈ ઉત્સુક છે। આ જે રિસોર્સ રિકવરી સ્ટેશન છે એમાં લગભગ દૈનિક ધોરણે 20-25 ટન જે કચરો છે એ 20-25 ટન કચરાને ખાતરમાં ફેરવવામાં આવે છે। ખાતર સિવાયના અન્ય કચરાને વર્ગીકરણ કરી પ્લાસ્ટિક્સ વગેરેને છૂટું પાડવામાં આવે છે। આ ખાતરને સૌથી પહેલાં જંતુમુક્ત કરવા માટે એન્ઝાઇમેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। અહીં જે 20-25 કામદારો કામ કરે છે એમને કોઈપણ પ્રકારનું કચરાને કારણે નુકસાન ના થાય એ માટે પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે અને તમામ પ્રકારના કચરાને પ્રોડક્ટમાં ફેરવવામાં આવે છે। ખાતર લગભગ 30-32 દિવસની અંદર તૈયાર થઈ જાય છે અને એની 50 કિલોની બેગ ભરી દેવામાં આવે છે, જે 225 રૂપિયા કિલોના ભાવથી અહીંથી ખાતર ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે। આ ઉપરાંત પ્લાસ્ટિકને ડેન્સિફાઈડ કરી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે જરૂરી બાઇન્ડર તરીકે બનાવવામાં આવે છે। આ બાઇન્ડર જે છે એ ડામર સાથે મિક્સ થઈ અને માનનીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીની સૂચના અને ઉદ્દેશ્ય મુજબ એ રસ્તા ભેગું વપરાઈ જાય છે, ડામર તરીકે વપરાઈ જાય છે। આ ઉપરાંત જે કંઈ પણ પ્લાસ્ટિક્સ રિસાયકલિંગ થઈને અન્ય ખેત પેદાશો કે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં આવી શકે એવું છે એને માટેના લમ્સ તૈયાર કરવામાં આવે છે, જે લમ્સમાંથી ફરી પાછી અન્ય પ્રોડક્ટો બનાવી શકાય છે। અહીં સુધી પહોંચવા છેલ્લા એક વર્ષથી વ્યારાનગર વિસ્તારમાં દિન પ્રતિદિન ઠલવાતા કચરામાંથી કંચન બનાવવાની સફળ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી શહેર તો સ્વચ્છ રહે જ છે, સાથે જ તેની ઉપજથી નગરપાલિકાને મોટો ફાયદો પણ મળે છે। હાલ વ્યારાનગરપાલિકા ખાતે ડમ્પિંગ સાઇટ ઉપર એક ખૂબ મોટો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે કે જે પ્લાન્ટની અંદર જે ડોર ટુ ડોર કલેક્શન થઈને કચરો આવે છે એનું સેગ્રિગેશન કરવામાં આવે છે, ભીનો અને સૂકો કચરો અલગ કરવામાં આવે છે અને ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે અને સૂકા કચરામાંથી વિવિધ પ્રોડક્ટો બનાવવામાં આવે છે। આપ સૌ જાણો છો કે અત્યારે માન્ય વડાપ્રધાનશ્રીનો ખૂબ સ્વચ્છ ભારત મિશન પર ખૂબ ભાર છે અને એ અંતર્ગત વ્યારાનગરને આ પ્લાન્ટ નાખવાથી ખૂબ જ ફાયદો થયો છે, નગર પણ સ્વચ્છ રહે છે અને નગરપાલિકાને પણ એક આવકમાં વધારો થઈ રહેલ છે। વ્યારા નગરપાલિકાની આ કામગીરીની નોંધ લઈને ઇન્ડિયા રિસ્પોન્ડ કોવિડ એન્ડ ગવર્નન્સ થીમ હેઠળ વ્યારા નગરપાલિકાને પ્રતિષ્ઠિત સેમિફાઇનલિસ્ટ સ્કોચ એવોર્ડ ઓફ મેરિટ એવોર્ડ 2020નું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે। અહીંયા વર્ષોથી કામ કરીએ છીએ, જે કોઈ કચરો આ નગરમાંથી આવે છે એને અમે અલગ અલગ રીતે છૂટો પાડીએ છીએ, પ્લાસ્ટિક કે ચંપલ એ તે બધો અલગ કરીએ છીએ અને જે શાકભાજીનો એ તે કચરો આવે છે એમાંથી અમે ખતર બનાવીએ છીએ 10-15 બહેનો ભેગું મળીને। આ કામને લીધે નગરના લોકો પણ ગર્વ લઈ રહ્યા છે। વેરાયેલી નગરપાલિકા વ્યારા ખૂબ જ સુંદર સ્વચ્છતાની કામગીરી આખા નગરમાં કરી રહી છે, હમણાં જ બિરદા એને સ્વચ્છતા અંગે બિરદાવવામાં પણ આવી છે અને હાલ વ્યારાનગરમાં મગદુમનગર વિસ્તારમાં ડમ્પિંગ સાઇટનું આયોજન કરેલ છે, તેમાં વેસ્ટમાંથી બેસ્ટનો એક અભિગમ સાથે ડમ્પિંગ સાઇટમાં જે આખો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જે આયોજન કરવામાં આવ્યું છે તે પણ
નગરપાલિકાની બિરદાવવા જેવું છે. ઘરમાંથી બધાના ઘરમાંથી ભીનો કચરો ઓર સૂખો કચરો લઈ જાય ઓર એમને બી આ લોક પ્રોસેસ કરીને એક આવક નગરપાલિકામાં એક આવક નિર્માણ થઈ ગયેલી છે. નગરપાલિકાની કામગીરી અને શહેરમાં સ્વચ્છતાને લઈ થતા અવનવા પ્રોજેક્ટ અને જાગૃતિ અભિયાનને કારણે શહેરના લોકોને પણ સ્વચ્છતાની આદત પડવા લાગી છે. આ જોઈ એક વાત ચોક્કસ કહી શકાય કે તંત્ર ધારે તો આખા દેશની કાયા પલટ કરી શકે છે અને સાથે લોક માનસિકતા પણ બદલી નવું સર્જન કરી શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ. ઈશોપ નિષદનો પહેલો શ્લોક ઈશાવાસ્યમ ઇદમ સર્વમનો સાવ સાદો અને સરળ સાર એવો છે કે આ પ્રકૃતિ જ ઈશ્વર છે. ભારતીય સંસ્કૃતિના આ જ મૂળભૂત મૂલ્યોને લોકો સાથે ફરીથી જોડવા માટેની એક પહેલ એટલે પ્રકૃતિ વંદના. 30 ઓગસ્ટે સમગ્ર દેશમાં પ્રકૃતિ વંદનાનો આ કાર્યક્રમ યોજાયો. ગુજરાત અને દેશના લાખો પરિવારો તેમાં જોડાયા. આવો જાણીએ શું છે આ પ્રકૃતિ વંદના અને તે કેવી રીતે કરવામાં આવી. દેવતા તરીકે પૂજાતા આ છોડ પ્રકૃતિના પ્રતિનિધિ છે, જેમના માટે યોજાયો હતો પ્રકૃતિ વંદન કાર્યક્રમ. હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશને સમગ્ર ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓના સેવા કાર્યોને એક મંચ પર લાવતું ફાઉન્ડેશન છે. થોડા સમય પહેલા દેશભરમાં પ્રકૃતિ વનના કાર્યક્રમ થયો, તેનો હેતુ શું છે આવો જાણીએ. પ્રકૃતિ સાથેનો આપણો જે ભાવ છે કે આપણી માતા આપણને પોષણ આપે છે, આપણે એની પૂજા કરવાની હોય, એનું શોષણ ન કરવાનું હોય, એવું ક્લાઇમેટ ચેન્જને જે હરાવી શકે એવું એક બહુ મોટું વિચારનું આંદોલન 30મીથી પ્રારંભ થયું છે અને 30મી ઓગસ્ટના દિવસે આખા ભારત વર્ષમાં જે પૂજા થઈ એ બેઝિકલી પ્રકૃતિ સાથેનો આપણો જે અતૂટ નાટો છે એને રિકનેક્ટ કરવા માટે, એને પુનર્જીવન આપવા માટે એક બહુ મહાપ્રયાસ ભારત વર્ષના હિન્દુ સમાજે કર્યો. બધા ઘણા લોકો જોડાયા એમાં, પણ હિન્દુ સ્પિરિચ્યુઆલિટી અને સર્વિસ ફાઉન્ડેશને આ ઇનિશિયેટિવ લીધો. આ ઉપક્રમમાં દેશમાંથી 10 લાખ જેટલા પરિવારો જોડાયા. તે ઉપરાંત યુગાન્ડા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી પણ લોકો આ ઉપક્રમમાં જોડાયા. જોઈએ સમગ્ર ગુજરાતમાં કઈ રીતે તેની ઉજવણી થઈ. કે ગુજરાત એકલું જ નહીં પણ આખું ભારત આમાં જોડાય, એટલે એના કારણે અમે આખી ટીમ બનાવી, ગુજરાતમાં ટીમ બનાવી, ભારતમાં જુદા જુદા રાજ્યોમાં ટીમ બની. અને કારણ કે લોકડાઉનનો સમય હતો, સભાઓ મિટિંગો વગેરે એવું થઈ શકે એમ નહોતું, તો અમે મોટા ભાગે સોશિયલ મીડિયાને અમારું પ્રચારનું માધ્યમ બનાવ્યું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, ગુજરાતની, સૌરાષ્ટ્રની અને આખા ભારતની ટીમ એમાં કામે લાગી ગઈ અને પછી તો આ આખા સમાજનો કાર્યક્રમ બની રહ્યો અને આ બધા માધ્યમથી દરેકે દરેક ઘર સુધી અમે લગભગ પહોંચી શક્યા અને આ સંદેશો આપી શક્યા. ભાવનગર શિવકુંજ આશ્રમ ખાતે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સહયોગથી પર્યાવરણ અને વન સુરક્ષાના હેતુથી પ્રકૃતિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ રીતે જામનગરમાં અને જૂનાગઢમાં મહાનુભાવોએ વૃક્ષને તિલક, કંકુ, ચોખા તેમજ નાળા છડી સૂત્ર બાંધીને પ્રકૃતિનું વંદન કર્યું હતું. માનવ જાતિનું મહત્વ ભલે 84 લાખ જાતના દેહધારીઓમાં દરેક કરતા અધિક હોય, પણ સારાએ પર્યાવરણનું શુદ્ધિકરણ કરી શકે, મનુષ્ય કે બીજા કોઈ દેહધારીઓનું સ્વાસ્થ્ય સારું રાખી શકે અને સાથોસાથ પરોપકારની સેવાનું કાર્ય કરી શકે, આવું જો કોઈનું યોગદાન હોય તો એ વૃક્ષો પછી છોડના રૂપમાં હોય, મોટા વૃક્ષના રૂપમાં હોય કે વેલી લતાના રૂપમાં હોય, એનું યોગદાન કહી શકાય. એમાં જે વૃક્ષનું પૂજન કરવામાં આવેલ છે એ વૃક્ષને આપણે સ્થાનિક ભાષામાં રૂખડો, ગોરખાંબળો, ચોરામળો જેવા નામથી ઓળખવામાં આવે છે. પૃથ્વી પર જે કંઈ વૃક્ષો છે એ વૃક્ષોની અંદર આ વૃક્ષ વધુમાં વધુ આયુષ્ય ધરાવતું વૃક્ષ છે. આપણા વિસ્તારમાં, ખાસ કરીને ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં આ પ્રકારના વૃક્ષ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને એને ધ્યાનમાં રાખીને જ આ વૃક્ષનું પૂજન કરવામાં આવેલ છે. એક માન્યતા પ્રમાણે કુલ ભૂભાગના 33% ભાગમાં વૃક્ષો અથવા તો જંગલ હોવું જોઈએ.
ગુજરાત આ બાબતમાં ખૂબ જ પાછળ છે. પર હેડ લગભગ 5.5 વૃક્ષ આવે છે, જ્યારે દેશ લેવલે પર હેડ લગભગ 26-27 વૃક્ષ આવે છે. તો ગુજરાતના મિત્રોને ખાસ કરીને વિનંતી આ તકે કરું છું કે એટલીસ્ટ દેશની જે એવરેજ છે એ એવરેજ ઉગાડવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહી અને આપણા ભાગે જે લગભગ 19.5 જેટલા વૃક્ષોની ઘટ છે એ એટલીસ્ટ પર વ્યક્તિ 19-20 વૃક્ષોનું વાવેતર કરી અને દેશની એવરેજને જાળવવા માટે પ્રયત્નશીલ રહે એવી આ તકે હું પ્રાર્થના કરું. આ આયોજનને વડાપ્રધાને પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી. આ ફાઉન્ડેશન દ્વારા બીજા કયા કાર્ય કરવામાં આવે છે એ પણ જાણીએ. હવે તમે વાત કરો છો આગામી વિષયમાં, તો મુખ્યત્વે અમે જે 6 વિષયમાં કામ કરીએ છીએ, પ્રકૃતિને લગતા 3 વિષયો છે. વન અને વન્યજીવોનું સંરક્ષણ કરવું, જીવસૃષ્ટિ સંતુલન કરવું અને પર્યાવરણ સંરક્ષણ. તો મનુષ્યનો પ્રકૃતિ સાથેનો સંબંધ કેવો હોવો જોઈએ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી, આ 3 વિષયથી અમે શીખવા સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બાકીના પણ અમારા જે 3 વિષયો છે એ માનવીય અને પારિવારિક મૂલ્યોનું જતન, નારી સન્માન અને રાષ્ટ્રભક્તિ જાગરણ. રાષ્ટ્રભક્તિ જાગરણ માટે પણ અમે વીર નાયકો આપણા દેશના થઈ ગયા. આ દેશને બચાવવા માટે આઝાદી પછી, આઝાદી પહેલાંની વાત તો આપણને કદાચ ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે ભણાવવામાં આવે છે, પણ આઝાદી પછી પણ આ આઝાદી ટકાવી રાખવા માટે, દેશ માટે જીવવાની જરૂર છે એ ભાવના જાગૃત કરાવવા માટે અમે જે સૈનિકોએ, જે વીર સૈનિકોએ પોતાના વીરગતિ પામ્યા છે, બલિદાન આપ્યા છે, એવા લોકોના પ્રસંગો એમને વાત કરીને એમનામાં રાષ્ટ્રભક્તિ જાગરણ થાય એવા અમારા પ્રયત્નો હોય છે. આમ પ્રકૃતિથી દેશાભિમાન વધે તેવા મૂલ્યોને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો જન અભિયાન બને અને ઘરે ઘરે છોડનું પૂજન થાય તો જ પ્રકૃતિની વંદના સાર્થક બની કહેવાય. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ. મનુષ્ય ભાષાની શોધ કરી એ પહેલાથી જ ચિત્રો દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરતો આવ્યો છે. જે ભાવ કદાચ શબ્દો દ્વારા વ્યક્ત ના થઈ શકે એ ચિત્રો દ્વારા ચોક્કસ થઈ શકે છે. જી હા, આ લોકડાઉનના સમયગાળા દરમિયાન જ્યારે અન્ય કળા પ્રવૃત્તિઓ થંભી ગઈ હતી ત્યારે આ ચિત્રકલાને નિખરવાનો મોકો મળ્યો છે. આવો, મોહનથી મહાત્મા સુધીની અને આ કોરોના મહામારી દરમિયાન ઉદ્ભવેલ સ્થિતિના ચિત્રોની એક સફર માણીએ. આ ચિત્રો કલાને તો રજૂ કરે જ છે, પણ સાથે સાથે દેશભક્તિને પણ વ્યક્ત કરે છે. મહાત્મા ગાંધીએ આપણને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, એટલી જ મહત્વની ભૂમિકા હાલ આપણા સૈનિકો અદા કરી રહ્યા છે. આજ સૈનિકોના હિતાર્થે હોમેજ ટુ હીરોઝ એક્ઝિબિશન ચાલી રહ્યું છે. આ ચિત્રોમાંથી થતી આવક નેશનલ ડિફેન્સ ફંડમાં દાન કરવામાં આવશે. એટલે આ શો અમે એવા સંરક્ષણ કર્મીઓને અર્પિત કરેલો છે કે જેઓ દિવસ રાત પોતાની કે પોતાના પરિવારની સહેજ પણ પરવા કર્યા વગર નાગરિકને અને પોતાના દેશને સમર્પણ કરે છે, પોતાની જિંદગીનું બિન કુરબાની આપીને. આ શોમાં જે પણ ચિત્રોનું વેચાણ થશે એની તમામ રાશિ નેશનલ ડિફેન્સ ફંડમાં સમર્પિત કરવામાં આવશે. વર્ષોથી અમે લોકો આર્ટ કલેક્ટ કરતા હતા અને અમને લોકોને એવું થયું કે આર્ટ લવર્સ માટે આ ગેલેરી શરૂ કરીએ. જે લોકોને બહુ સરસ આર્ટમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એ લોકો માટે આ ગેલેરી સારી તક આપશે, પેઇન્ટિંગ્સ જોવા માટે. અને ઇમર્જિંગ આર્ટિસ્ટ હશે એ લોકોને એક સારો મોકો મળશે આ ગેલેરી થ્રુ એમના પેઇન્ટિંગ્સ ડિસ્પ્લે કરવા માટે. ચિત્રકાર મનહર કાપડિયા તેમના ગાંધીજી પરના ચિત્રો માટે જાણીતા છે. આ એક્ઝિબિશન માટે તેમણે 3 મહિનાથી પણ વધુ સમયથી મહેનત કરીને ગાંધીજીના જીવનની જાણીતી ઘટનાઓ પરના ચિત્રો તૈયાર કર્યા છે. ગાંધીજીના જે 18 પોર્ટ્રેટ લીધા છે એમાં કેને કે યુવાની કાળથી લઈને છેક છેલ્લી અવસ્થા એટલે ઘડપણ સુધીના પોર્ટ્રેટ લીધા છે. એમાં પોઇન્ટલિઝમની વાત છે પણ કંઈક અંદર કલરફુલ અને જુદી રીતે મૂકવામાં આવ્યું છે. અને એમાં પણ એક લોજિક છે કે ભાઈ કલર સાથેની વાત હોય, જેમ કે ફેસની અંદર સ્કિન કલર જ નહીં, એમાં જુદા જુદા રંગો અને જુદી વૈવિધ્ય. એક આખું સાઈડ ફેસ છે તેમાં આખું રેડ પોર્ટ્રેટ છે, કોઈકમાં ગ્રીન પોર્ટ્રેટ છે. એટલે એકદમ કે ને કામમાં કંઈક જુદા જ પણ લાવવાનો પ્રયત્ન કર્યો છે.
જેમ ચિત્રોએ અભિવ્યક્તિની શરૂઆત કરી હતી એ જ રીતે ચિત્રકલાએ લોકડાઉન બાદ કલા ક્ષેત્રને ફરી ધબકતું કર્યું છે. લોકડાઉન દરમિયાન કેટલાક વર્ચ્યુઅલ શો પણ થયા, પરંતુ ગેલેરીમાં જઈને રંગોના સ્ટ્રોક્સ અને છટા જેવી મજા એમાં ક્યાં. જન્માષ્ટમીના ઉપલક્ષમાં આર્ચર આર્ટ ગેલેરી ખાતે કલર્સ ઓફ કૃષ્ણ એક્ઝિબિશનનું આયોજન થયું, જેમાં એમએફ હુસેન સહિતના દેશના કલાકારોના 250 વર્ષ જૂના ચિત્રોથી લઈને મોડર્ન આર્ટમાં કૃષ્ણના વિવિધ સ્વરૂપો દર્શાવાયા છે. બીજી બધી કળાઓ કરતાં આર્ટ આર્ટ અને એ મીડિયમને જરા ઇઝી પડે લોકડાઉનમાં, કેમ કે આ બધી વસ્તુઓ પોતાના ઘરમાં જ બેસીને કરી શકે છે. બાકી બીજા કળાઓમાં ઘણી બધી સપોર્ટિંગ વસ્તુઓની પણ જરૂર હોય, પણ આર્ટ તો આર્ટિસ્ટ નાના કે મોટા કેનવાસ કે સ્કલ્પચર પોતાના ત્યાં જ ઇઝીલી કરી શકે છે. લોકડાઉનમાં વાતાવરણ બોરિંગ થઈ ગયું હતું અને ઘણા લોકો તો ડિપ્રેશનનો ભોગ બન્યા, ત્યારે ચિત્રકાર સુરેશ શેઠે લગભગ 50 દિવસમાં 40 ચિત્રો બનાવ્યા, જેમાં કોરોનાના કારણે જનજીવન પર પડેલી અસર દર્શાવાઈ છે. તેમની પાસે રંગો અને કેનવાસ પણ ખૂટી ગયા, તો ઘણા જૂના ચિત્રોની પાછળની કોરી બાજુ પર કોરોનાના ચિત્રો કર્યા છે. દર્શાવે પિકાસો જેવા ચિત્રકારે જ્યારે સ્પેનની અંદર એક ગામડા ઉપર જર્મન બોમ્બરે બોમ્બિંગ કર્યું હતું, તો એનું ગર્નિકા નામનું એક ચિત્ર તરત જ એણે કર્યું. કેટલાક મેક્સિકન ચિત્રકારોએ સ્પેનની સામે લડતા લડતા ક્રાંતિના ચિત્રો કર્યા. તો પ્રમાણમાં ભારતના ચિત્રકારો જે કંઈ આજુબાજુ થઈ રહ્યું છે એના ચિત્રો નથી કરતા. એની જે કલ્પના છે એ સુંદર કલ્પના, પણ કલ્પના બરાબર, પણ દુનિયામાં ઘણું ન ગમતું હોય એવું પણ બનતું હોય છે, પણ એને ચિત્ર થવા જોઈએ. તમારી લાગણી મર્યાદિત નહીં હોવી જોઈએ. અને સૌથી મોટો મેસેજ એ છે કે આપણે કોઈ પણ મુશ્કેલી આવે એની વધારે પડતી ચિંતા નહીં કરવી જોઈએ અને એની સામે થવું જોઈએ. આમ આપણી આસપાસ ગમે તે માહોલ હોય, પણ જો કોઈ કલાને જીવન સોંપી દઈએ તો આનંદ અને પ્રેરણાનો એક કાયમી સ્ત્રોત મળી રહે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે અસ્મિતા દવેનો રિપોર્ટ. તો આ હતો જવાબદાર વ્યક્તિઓની વાતો વાળો અમારો આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપના અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. મિત્રો, અમારો એપિસોડ અમારી YouTube ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ આપ જોઈ શકો છો. આવતા સપ્તાહે આવી જ પોઝિટિવ ખબરો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. नमस्कार दोस्तों, आज मैं आपसे कुछ बात कहना चाहता हूँ. मैदान पर उतरने से पहले मैं हमेशा प्लेयर्स से कहता था कि हम सब पर करोड़ों लोगों की उम्मीदें टिकी हुई है, हमें डटकर खेलना चाहिए. आज कोरोना वायरस के संकट के समय जब हम सब घर पर सेफ हैं, हमारे लिए कुछ फरिश्ते मैदान पर उतरे हैं. डॉक्टर्स, नर्सेस, वार्ड बॉयज और सारा मेडिकल स्टाफ हमारा ख्याल रख रहे हैं. कुछ लोग हम तक जरूरी सामान